सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलम्बो जन्मच्छदसदृशोबक्षियुगल कृपापारा वार सकल श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण नारायणमुनि वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरान्भुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ નમો પુરુષો સ્વામિનારાયણ ભગવાનની શ્રી કૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યા મહારાજની બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ આજે પૂજ્ય સુરત વલ્લભ સ્વામી થોડા કામમાં છે એટલે સ્વામીની વાત આપણે એક વાંચીશું સદગુરુ ગુનાદિતનંદ સ્વામીની વાતો છે પ્રકરણ બીજાની આ સાઈઠમી વાત છે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામી એ વાત કરી છે અને જીવ સામુ જોઈએ તો મુમુક્ષુતા તો જાણીએ છે જ નહીં કેમ છે જે મુમુક્ષુ હોય તેને તો ભગવાન કે ભગવાનના સાધુ તે વિના સુખ કે શાંતિ થાય જ નહીં જેમ સમુદ્રમાં છીપ રહે છે પણ તેને સમુદ્રનું પાણી ખપતું નથી તે તો જ્યારે સ્વાતિના બુંદ પડે છે ત્યારે ઠેકીને તેનું ગ્રહણ કરે છે તે મોતી લાખ રૂપિયાનું થાય છે અને જે મંદ શ્રદ્ધાએ કરીને ગ્રહણ કરે છે તે તો અધલાખનું થાય છે અને જે પડ્યું પડ્યું ગ્રહણ કરે છે તે તો ફટક્યું થાય છે તેમજ મુમુકસું હોય તે જો શ્રદ્ધાએ કરીને આ સત્પુરુષનો મન કર્મવચને સમાગમ કરે છે તો તે ભ્રમરૂપ થાય છે એમ કહીને બોલ્યા જે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબવા પરામ શાંતિ મચિરેન આદિ ગચ્છતિ અને જેને એવી શ્રદ્ધા ન હોય તેને તો પ્રયત્નાદ્ય તમાન તમાનસ્તુ યોગી સંશુદ્ધ સંશુદ્ધકિલબિસ અનેક જન્મ સંસિદ્ધ તત્વ યાતિ પરામ ગતિ એમ પણ કહ્યું છે માટે સત્પુરુષનો સંગ તો મન કર્મ વચને જ કરવો ત્યારે પૂછ્યું જે મન કર્મ વચને સંગ કેમ કરવો ત્યારે સ્વામી બોલ્યા કર્મ જે દેહ તેને કરીને તો જેમ સત્પુરુષ કહે તેમ કરવું અને વચને કરીને તો સત્પુરુષમાં અનંત ગુણ રહ્યા છે તે કહેવા અને મને કરીને તો મોટા સાધુને વિશે નાસ્તિક પણ આવવા દેવું નહીં ત્યારે એમ જાણવું જે મોટા સાધુનો સંગ મન કર્મ વચને કર્યો છે એટલી જ વાત કરીને બોલ્યા સંત સમાગમ કીજે હો નિશિન સંત સમાગમ કીજે એ ગોળી બોલ્યા ત્યાં આરતી થઈ તે દર્શને પધાર્યા સ્વામી એમ કે છે કે જીવ સામુ જોઈએ છે તો જાને મુમુક્ષુતા તો છે જ નહીં મુમુક્ષુ એટલે શું જેને મોક્ષની ઈચ્છા હોય એને મુમુક કહેવાય જેને ખાવાની ઈચ્છા હોય ભૂખ હોય એને બુભૂક શું કહેવાય સ્વામી કે છે જીવ સામું જ્યારે જોઉં છું ને ત્યારે એવું લાગે છે કે મુમુખ તો છે જ નહીં કેમ કારણ કે સ્વામી કે મુમુક હોય એને ભગવાન કે ભગવાનના સાધુ તેવીના સુખ કે શાંતિ થતી નથી હવે આપણે મુમુક શું ખરા કે નહીં આપણે વિચારવાનું કે આપણે મુમુક શું ખરા બોલો આપણે મુમુક શું ખરા હે ખરા ખરા બાકી તો આ સ્નો ની અંદર એકાદશી ભજન કરવા કેમ અવાય તો જેટલા આવ્યા એટલા ખરા બધા ત્યાં ઘેર બેઠા સાંભળે એ બધા મુક શું નહીં એ હાચું કારણ કે એને આવવું છે પણ ક્યાંય બેઠા હોય કેવી રીતે આવે છતાય મોક્ષુતાના ભેદ છે આપણે બધા મોમુક ચોક્કસ છીએ પણ મોમુક ત્રણ પ્રકારના ભેદ છે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ દરેક વસ્તુમાં ત્રણ ભેદ ઓટોમેટિક પડી જાય છે ફર્સ્ટ કેટેગરી સેકન્ડ કેટેગરી અને થર્ડ કેટેગરી એમ મુમુક્ષ તો છીએ જ આપણે ભગવાન જોઈએ છે મોક્ષ જોઈએ છે આત્યંતિક કલ્યાણ જોઈએ છે ભગવાન અને સાધુ પાસે પણ આપણે આવીએ છીએ પણ સ્વામી કહે છે કે જીવ બાજુ જોઈએ છે તો જેટલી જોઈએ એટલી મુમુખ નથી સ્વામી એમ કહેવા માગે કે નજર કરીએ જે મુમુખ જે લેવલ છે એ લેવલ સુધી હજુ જીવ પહોંચ્યો નથી સ્વામી કે જ્યારે એવું થશે ત્યારે સૌથી પહેલું એનું ચિહ્ન છે ભગવાન અને ભગવાનના સાધુ વિના સુખ કે શાંતિ થાય જ નહીં એ ઘરે રહી જ ના શકે ઉત્તમ મુમુક્ષુ જે થયો એ ભગવાન ને ભગવાનના સાધુ વિના રહી જ ના શકે તો સંસારની અંદર છે એમાં કોઈ ઉત્તમ મુમુક્ષુ જ નહીં હોય આમાં તો એવું કીધું ભગવાન કે સાધુ વિના રહી જ ના શકે એટલે કા ભગવાન ભેગા કા સાધુ ભેગા રહેવા આવું પડે ઉત્તમ થવું હોય તો એવું કે છે ના પાડે છે કે એવું નથી કહેતા ઘરે રહીને ઉત્તમ થવાય કારણ કે આ તમે એટલે સાંભળવા આવ્યા છો ઉત્તમ થવા જ આવે છો ને ઘરે રહી નહીં થવાય આપણે ઘરે રહી એવો ઉપાય બતાવીએ સ્વામી એને ખબર હતી કે બધા નહીં આવે એટલે સ્વામી આગળ કહે છે સ્વામી કહે છે ભગવાન કે ભગવાનના સાધુ વિના તો સુખ કે શાંતિ થાય જ નહીં જેમ સમુદ્રમાં છીપ રહે છે હમણાં થોડા દિવસ પહેલા પૂજે સુરત સ્વામી કથા કરતા હતા ત્યારે કીધું કાળુ નામની માછલી કાલુ એ માછલી એવી હોય છે કે સ્વાતિ નક્ષત્રની અંદર જે પાણીનું બુંદ પડે એને ગ્રહણ કરે એનું મોતી થાય મોતી થાય છે એ વાત બહુ સાચી છે પણ સ્વામીએ જે વાત કીધી એ પણ એટલી જ સાચી છે જો સ્વામી આવે ભેદ પાડે સ્વામી કે એ જે સ્વાતિનું બુંદ પડે એ ઠેકીને ગ્રહણ કરે આમ પડતું હોય આકાશમાંથી અને સીધું ઝીલી લે લાખ રૂપિયાનું મોતી થાય કેટલાનો લાખ રૂપિયા પડી ગયું પછી ગ્રહણ કરે એ અધ લાખનું થાય અને પડ્યું મન શ્રદ્ધા ગ્રહણ કરે જો સમુદ્રનું પાણી ખપતું નથી સ્વાતિનું બુંદ પડે છે તેને ઠેકીને ગ્રહણ કરે મોતી લાખ રૂપિયાનું થાય મન શ્રદ્ધાએ કરીને ગ્રહણ કરે તો અધ લાખનું થાય એટલે શ્રદ્ધા પડ્યું ખરું પણ આમ તીવ્ર વ્યક્તિ ગ્રહણ ના કર્યું પડે છે એટલે લઈ લો લીધું એ અધ લાખનું થયું અને પડ્યું પડ્યું ગ્રહણ કરે ઠેકીને ગ્રહણ ના કરે આમ ઊંચેથી પડ્યું પડ્યું આવે છે લઉં છું એમ એનું ફટક ફટક્યું આવે અધ લાખ પણ ના આવે સ્વામી કે આપણી માટે સ્વાતિનું નક્ષત્ર છે સત્પુરુષનો નો સંઘ સૌથી પહેલા તો માછલી માટે સ્વાતિનું નક્ષત્ર હોવું જરૂરી છે આકાશમાંથી વરસાદ ભલે વરસતો પણ સ્વાતિનું નક્ષત્ર નહીં હોય તો માછલી બીજા કોઈ પણ નક્ષત્રમાં બુંદને ગ્રહણ કરશે તો મોતી નહીં થાય એવી કુદરતી ભગવાનની રચેલી રચના છે મને પૂછવા આવતા કે એવું કેમ થાય છે કારણ કે એની ઉપર મેં રિસર્ચ નથી કર્યું આ તો ભગવાનની બનાવેલી સૃષ્ટિ છે બાકી પ્રશ્ન પૂછે કે સ્વામી એ લાખનું એ એવું એવી કઈ માછલી આવે છે તો મને માછલી પર રિસર્ચ કરાવી દે આપણે તો મહારાજ ને સત્પુરુષના વચન પર જવું છે માછલી પર નથી જાવું એ માછલીએ ગ્રહણ કર્યું એ બુંદ સ્વાતિનું નક્ષત્ર હોય ત્યારે જ મોતી પાકે છે મુમુક્ષુ માટે ભૌસાગરમાં સ્વાતિનું નક્ષત્ર સ્વાતિનું નક્ષત્ર જે છે એટલે કે એને સત્સંગની અંદર જન્મ મળવો સત્સંગની અંદર યોગ મળવો આ સ્વાતિનું નક્ષત્ર થયું એના માટે વરસાદ જે વર્ષે છે એ વરસાદની જગ્યાએ સત્પુરુષના વચન છે સત્પુરુષનો યોગ છે એ વરસાદની જગ્યાએ છે માછલીની જગ્યાએ મુમુક્ષુ છે સત્પુરુષને મુમુક્ષુ કેવી રીતે સેવે છે એની ઉપર એનો આધાર છે લાખ અધ લાખ અને ફટક્યું સમજાય કારણ કે ગોપાળન સ્વામીને સેવેલા બધા ગોપાળન સ્વામી નથી થયા મુક્તાનંદ સ્વામીને સેવેલા બધા મુક્તાનંદ સ્વામી નથી થયા સદગુરુ ગુનાતીતાનંદ સ્વામીને સેવેલા બધા સદ્ગુરુ ગુનાતિત સ્વામી જેવા ઝેરોક્ષ કોપી નથી થયા પર્વતભાઈની સાથે રહેવાવાળા વાળા બધા હરિભગત પર્વતભાઈ જેવી ઝેરોક્ષ કોપી નથી થયા લાડુબા અને જીવુબાની સાથે રહેવાવાળા વાળા બધા બહેનો લાડુબા ને જીવબાની ઝેરોક્ષ કોપી નથી થયા બધા નથી થયા થયા છે નથી થયા એમ પણ નહીં થયા છે પણ બધા નથી થયા તો જેટલા એના યોગમાં આવ્યા એ મુમુક્ષુ તો હતા જ જે યોગ થયો એટલે મુમુક્ષુ ના હોય તો એ સત્સંગની અંદર આવે જ નહીં એને સત્સંગમાં જન્મ મળે જ નહીં સત્સંગમાં આવ્યો છે સત્સંગમાં જન્મ મળ્યો છે એટલે છે મુમુક્ષુ એટલે આપણે બધા છીએ તો મુમુક્ષુ પણ પ્રશ્ન ત્યાં છે કે સત્પુરુષનો સંગ આપણે કેવી રીતે કરીએ છીએ સ્વામી કે સત્પુરુષનો સંગ મન કર્મ વચને જો એનો સમાગમ કરે તો એ મુમુખ અહીંથી ઠેકડો મારે ધામમાં જાય એવો થાય છતે દેહે એને ભગવાનની મૂર્તિનું સુખ આપોઆપ આવે ઇન્દ્રિયોને અંતઃકરણ સાથેની લડાઈ એની પૂરી જ થઈ જાય કારણ શું સ્વામીના વચનો જો સ્વામી શું કહે છે એક વાતમાં સ્વામી એમ કહે છે કે સૌ પ્રથમ તો સત્પુરુષમાં હેત ના થાય પહેલા પહેલું સત્પુરુષ ઓળખાય નહીં પહેલાં પહેલું ઓળખાય નહીં ઓળખાય તો હેત ના થાય બીજું સ્ટેપ પાછું સ્વામી કે હેત થાય તો પણ વિશ્વાસ ના આવે હેત થઈ ગયું પણ વિશ્વાસ ના આવે જલા ભગતનું સ્વામી દ્રષ્ટાંત આપે જલો ભગત હતો જુનાગઢની અંદર કે જલા ભગત ને સ્વામી અરે બહુ હેત વરતાલ ગયા ગુણાદિતાનંદ સ્વામી તો વરતાલના સાધુ બધા કે કે સ્વામી અહીંના અહીં રોકાઈ જાઓ તમે વાતો કરો છો ને બહુ ગમે છે શ્રીજી મહારાજે સ્વામીને વાતો કરવાની આજ્ઞા કરેલી સ્વામી વાતો કરતા વાતો કરે તમે વાતો કરો બહુ ગમે અહીં ત્યારે જલા ભગત રડવા લાગ્યા એ રોવા લાગ્યા કે જો સ્વામીને તમે અહીં રાખશો તો અમને જૂનાગઢની અંદર વાતો કોણ કરશે સ્વામીએ જ્યારે એને રડતા જોયા યજ્ઞેશ ભગત આમ આવતા રહો ચિરાવી પગતની બાજુમાં એમ છુપે ને મોઢું છુપાય આવે આ જો આ માછલું પડ્યું પડ્યું ગ્રહણ કરે બે જવા આમ હામા એટલે ઝીલાય સીધું સ્વામીને જ્યારે રાખવાના કીધા ને ત્યારે જલા ભગત રડવા લાગ્યા રડવા લાગ્યા એટલે એને હેત થયું કે ના થયું રવું ક્યારે આવે બાકી તો સ્વામીનો સ્વભાવ કંઈ એવો નહોતો પંપાળીને રાખે સ્વામી તો ખખડાવતા સ્વામી કે જે સત્સંગની અંદર ઉદ્વેગ કરાવવા વાળો હોય તો ના જતો હોય તો એ કાઢી મૂકો લો આવી વાત કોણ કરીએ કે સ્વામી તો આટલી બધી તોપ ગોળા ફોડતા ગુણાજન સમયે તોપ ગોળા ફોડ્યા છે કેટલી જગ્યાએ છતાંય પણ જલા ભગત સ્વામીનો સંગ ઈચ્છતા હતા સ્વામી વર્તાલ રહેવાનું સ્વામી નક્કી થયું તો રડવા લાગ્યા આટલા હેતવાળા હતા પણ સ્વામી કે આ જલાને મારી અંદર હેત છે હું જાઉં હું મને રોકાવાનું કીધું તો રડે છે પણ સ્વામી કે આને મારો વિશ્વાસ નહીં સ્વામી જૂનાગઢમાં કોઈ વાત કહે ને કે આવું થયું તો દરવાનીને પૂછવા જઈએ દરવાજે પેલો ચોકીદાર બેઠો હોય ને એને પૂછવા જઈએ સ્વામી કે સાચું કે છે આવું થયું હતું આવું હોય જોયું હેત છે પણ શું નથી

સિદ્ધાંત વાત છે એ નિર્દોષ વિના રહે જ જ કીધું એટલે સંગ બધા બધા કરે મુમુક્ષુ હું સાધુ થયો તમે હરિભગત છો મંદિરે આવો છો તમે દાન ધર્માદો કરો છો તમે ઘેર બેઠા કથાઓ સાંભળો છો રોજ લાઈવ કથા સાંભળો છો કેસેટો ગાડીમાં મૂકીને સાંભળો છો જપ્યું રાખો છો ભક્ત ચિંતામણના પાઠ કરો છો સંતોને કાંઈ આવું દુઃખ આવ્યું યોગી સ્વામી જેવા સાધનો તેના માટે ભજન કરો છો આપણે બધા મોમુક્ષું ચોક્કસ છીએ એમાં મીનમેખ નથી કારણ કે જે કોઈ મોક્ષ ને અર્થના સાધનો છે બધા જ આપણે કરીએ છીએ પણ આ જે સ્વામી રસ્તો બતાવે છે ને એ રસ્તા દ્વારા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણને એનું યોગ્ય ફળ ના મળે રસ્તો રસ્તો કયો છે તમે કોઈ પણ ખેતરની અંદર કાંઈ અનાજ કે કાંઈ વાવી દો બરાબર તમારા બગીચામાં યાર્ડમાં પાછળ તમારો યાર્ડ હોય ને એમાં તમે શાકભાજી વાવો એની અંદર શાકભાજી વાવી હોય એમાં તમે પાંચ છોડનું જતન કરો બરાબર કેર લો અને પાંચને આમ નાખી દો બિયાર તો ફળમાં ફેર પડી જાય ને કે ના પડે પડી જાય કેમ એકને ટ્રીટમેન્ટ થાય છે એમ આપણે જે કાંઈ મોક્ષને અર્થે કરીએ છે એની ટ્રીટમેન્ટ જો કરવામાં ના આવે તો એ વસ્તુ જેટલી ફળદાયી થવી જોઈએ એટલી ન થાય ઘણાની એવી ફરિયાદ હોય હું તો વર્ષોથી એક ભાઈ મળ્યા હતા મને આજથી તેર ચૌદ વર્ષ પહેલાં બરાબર ડલાસ મંદિરમાં એને બહુ બધા ભક્ત ચિંતામણીના પારાયણ કરેલા અને પાઠ કરેલા મેં કે આના એકસો આઠ કર્યા ને આના એકસો વચનામૃતના એકસો આઠ કર્યા ને ભક્ત ચિંતામણીના એકસો આઠ કર્યા એટલે મેં કીધું કે બહુ સારું કહેવાય ભગત તમે આટલા બધા પાઠ કર્યા ભગવાન રાજી થાય પણ એનો જે સ્વભાવ એકસો આઠ પાઠ કરતા પણ એનો એ સ્વભાવ અને એકસો આઠ પાઠ કર્યા પછી પણ એનો એ સ્વભાવ તો એને શું ફાયદો થયો એકસો આઠ ફળ નિષ્ફળ નથી ગયા પણ એકસો આઠ પાઠ કોઈ ભક્ત ચિંતામણીના કરે એકસો આઠ પાઠ કોઈ વચનાવૃતમાં કરે એ આત્મા કેવો થઈ જાય એને આ લોકનું ભાન જ ના રહે એક પાઠ તમે એક પલાઠે બેસીને કરો અને હૃદયથી ભગવાનમાં જોડાઈને કરો ને એક જ પાઠ કરો ને તો એક પાઠ પૂરો થતાં પહેલાં એવી અનુભૂતિ થઈ જાય કે હું આ પૃથ્વી પર છું જ નહીં હું મનુષ્ય જ નથી મારે શરીર જ નથી એક પાઠમાં આવો અનુભવ થાય એકસો ને આઠ પાઠ કરે તોય સ્વભાવ એનો એ જો આપણે મંદિરે આવીએ વિન્ટરમાં આવીએ સમરમાં આવીએ ઉત્સવમાં રાતે મોડા સુધી રોકાઈએ દાન કરીએ ધર્મા તો કરીએ મારા જેવો સાધુ હોય હું મારી જાતને ભેગી રાખું ને તમારે તમને થાય એમને એકલન પાડે તો બધું જ આ કરીએ ધારણા પારણા કરીએ ચાંદ્રાયણ કરીએ તોય પણ પરિણામ જેટલું જોઈએ એટલું ના આવે શું ખોટું છે કઈ જગ્યાએ બટન ખોટું ડબાય છે કે જેનું પરિણામ નથી મળતું એ બટન સ્વામી એ બતાવે છે આપણે બુંદને ચોક્કસ ગ્રહણ કરીએ છીએ પણ ક્યાંક મંદ શ્રદ્ધાથી કરીએ છીએ ક્યાંક પડ્યા પડ્યા ગ્રહણ કરીએ છીએ અને તીવ્ર શ્રદ્ધાથી જે દી ગ્રહણ કરીએ તે દિવસે મોતી એનું પાકે જ જેટલાને પાક્યું છે એમ જ પાક્યું છે સ્વામી શું કહે છે સ્વામી કે સત્પુરુષનો મન કર્મ વચને સમાગમ કરે ને તો ભ્રમરૂપ થાય છે આ સૌથી અગત્યની વસ્તુ છે મોક્ષના માર્ગમાં મન કર્મ વચને સત્પુરુષનો જે સંગ કરવો સૌથી અગત્યનો સંગ બધા જ કરે દરેક વ્યક્તિ એવું કહેશે કે હું સત્પુરુષ સાથે જોડાયેલો છું મુમુક્ષું માત્ર કોઈને કોઈ સત્પુરુષને ગોતે જે મુમુક્ષું છે એ ગોતે છે અને ન ગુરો છે એ મુમુક્ષુ જ નથી જેને એવું છે કે આ પૃથ્વી પર કોઈ સત્પુરુષ જ નથી અને સત્પુરુષ કોઈ છે નહીં સત્પુરુષને ગોતવાનું નથી જે નગુરા છે એ મુમુક્ષુ જ નથી એને મુમુક્ષુતા છે જ નહીં એને કલ્યાણનો ખપ જ નથી જેને સત્પુરુષ નામનું તત્વ પૃથ્વી પર સ્વીકાર્યું જ નથી ઘણા એવા છે આ સત્સંગની અંદર ઘણા એવા છે કે જેને એમ છે કે આજે આ પૃથ્વી પર સત્પુરુષો ક્યાં છે છે જ નહીં મુક્તાન મુક્તાનસો બધા ગ્યા દાદા ખાચર પર્વતભાઈ બધા ગ્યા આવે તો છે જ નહીં હવે તો ભગવાનના ધામમાંથી કોઈ આવતો જ નથી એવી વ્યાખ્યાવાળા હોય છે એ મોમુક્ષુ જ નથી પણ જે મમુક્ષુ છે એ કોઈને કોઈ સત્પુરુષ સાથે જોડાણવાળા હોય છે ખોળે છે અને ખોડીને એની સાથે જોડાયેલા હોય છે જોડાયેલા હોય છે પણ બટન કયું ખોટું ડબાય છે કે મન કર્મ કર્મવચ્ચને સમાગમ કરવામાં મોમુક્ષુ બહુ જ કાચો હોય બહુ જ કાચો પરિણામનો ભેદ ત્યાં પડે છે સંગ એક સરખો છે શ્રીજી મહારાજ કે સંઘ પણ એક સરખો છે ઉપદેશ પણ એક સરખો છે શાસ્ત્ર પણ એક સરખું છે ઈષ્ટદેવ પણ એક સરખા છે એના સદગુરુ પણ એક સરખા છે પણ ભેદ પડી ગયા એની પાસે આપેલો સમય પણ એક સરખો છે પાંચ મોક્ષો એક સાથે એક સદગુરુ પાસે પાંચ હરિભગત આવ્યા એક સદ્ગુરુ પાસે પાંચ સાધુ એક સાથે થયા પાંચ ત્યાગી થયા પાંચ હરિભગત થયા પાંચેવનું પાંચ વર્ષ પછી રિઝલ્ટ આમમ હોય ગુરુ તો એક સરખા જ વર્ષે છે વરસાદ એક સરખો જ વર્ષે છે બરાબર સ્વાતિનું નક્ષત્ર બધા માટે એક સમાન જ છે આ કાળું માછલી તરીકે પાકો જ છે મોતી એમાં પાકે એવું જ છે પણ એની જે ગ્રહણ કરવાની જે વેગ એ મંદ હોય એટલે મંદ થાય તીવ્ર હોય તીવ્ર થાય હવે મન કર્મ વચ્ચેનો સંગ છે ને એ સમજવાનો છે ખાસ સૌથી પહેલા સ્વામી કે કર્મ જે દેહ તેને કરીને જેમ સત્પુરુષ કહે એમ કરું આ સૌથી પહેલો સંગ સત્પુરુષ જેમ કે એમ કરવા લાગવું બોલો નિષ્કુળાન સ્વામીએ લખ્યું છે સાર સિદ્ધિમાં એક પગ ભર ઉભા આગળે હાથ જોડીને રહેવું હજુર જેમ વાળે તેમ વળવું કરી ડાપન આપનું દૂર જેમ વાળે એમ વળવું કરી ડાપન આપનું દૂર પહેલાં પહેલું તો સત્પુરુષ કે એવું જ કરવું સૌથી પહેલો નિર્ધાર એવો કેટલા મોક્ષું હોય જેમ કે એમ જ કરવું ઘણા કે આપણે તો જેમ ગુરુજી કે એમ જ કરવું છે પણ એમાં પણ કેટલીક છોડ કરે કેટલીક જગ્યાએ બુદ્ધિથી છોડ દે કેટલીક જગ્યાએ કપટથી છોડ દે કેટલીક જગ્યાએ સ્વભાવથી છોડ દે કેટલીક જગ્યાએ કોકના મોહબતમાં છોડ દે કેટલીક જગ્યાએ કોઈનો સંબંધ હાચેવા છોડ દે કેટલીક જગ્યાએ શરમથી છોડી દે કર્મ કરીને સત્પુરુષ કે એમ જ કરવું એ બહુ મોટી સાધના છે માની લો અત્યાર મારે આ માઘ મહિનો ચાલે છે અને મને એમ છે કે મારે એક મહિના સુધી કેળા ઉપર જ રહેવું છે એક જ કેળું ખાઈને રહેવું છે મેં એવો સંકલ્પ કર્યો મારો સંકલ્પ તો સાચો તપ કરવું જોઈએ હવે મેં સત્પુરુષને પૂછ્યું કે હું કરું એક એના ત્રણ ટાના ખાઈને ભજન કર ત્રણ ટાઈમ જમીન ભજન કર તો હું કેળું ખાવાનું છોડી દઉં અને ત્રણ ટાઈમ જમીને ભજન કરું તો એ મારું તપ થયું કે ના થયું કેળા કરતાં વધારે થયું કે ઓછું થયું વધારે થયું સો ટકા સરસ હવે હું ત્રણ ટાઈમ ખાતો બરાબર અને મને સત્પુરુષ એવું કે તું વાયુ ભક્ષણ કરીને રહે એક મહિનો એક મહિનો વાયુ ભક્ષણ કરીને રહે અને મને સહજ એમ થઈ જાય કે ના મારે રહેવું જ મારે રહેવું જ મોઢામાં કાંઈ મૂકવું જ નહીં જેમ પેલું સહજ હા પડે ને એમ ઓલુંય સહજ હા પડવું જોઈએ સત્વગુણ પણ છૂટવો જોઈએ અને બીજું કંઈ ધારેલું હોય એ પણ છૂટવું જોઈએ જેમ કે એમ પણ આપણે તો કાંઈ એવું સત્વગુણ છોડાવવાનું તો હોય નહીં પણ આપણને ખાલી સત્પુરુષે એક નાનું કર્મ કરવા કીધું હોય ને એક નાનું એ પણ એવું એક્યુરેટ કરવું ને સમયે સમયે કરવું જીવન પર્યંત કરવું એ બહુ અઘરું હોય છે એમાં ગાફલ પણ બહુ હોય આપણને કીધું હોય કે તારે આ ના આ તારે છે તો આ તારે અહીં ના જવું હવે ના જવું એમાં જ્યારે પ્રશ્ન ઊભો થાય અને ત્યાં ના જાય ત્યારે હાચું ત્યારે એમ કે મને જ મારા સદગુરુએ કીધું છે એટલે એ નહીં બને ત્યારે હાચું તમે કાંઈ ખાતા હોય તમને કે આ નહીં ખાવાનું અને તમને એમ થાય ગમે એવી કોઈની તમે એમ કહો કે મને તો મોટા સાધુએ કીધું છે એટલે હું નહીં જમું તો પણ કર્મે કરીને જો ભૂલી જાય ગોપાલન સ્વામી વખતે એક માનસાના નરસિંહભાઈ કરીને હરિભગત હતા માનસા ગામના એ હરિ એ જે હરિભગત હતા ને નરસિંહભાઈ એ ગઈકાલ મેં મુક્તાનંદ સ્વામીની કથા કીધી હતી તમને ખબર હોય તો સાંભળી હતી ને હેમાભાઈ હઠીભાઈને ત્યાં જ્યાં સ્વામીનો પેલો રામચંદ્ર વૈદ ગયા હતા ને એ હેમાભાઈ હઠીભાઈના મુનિમ હતા આ માનસાના નરસિંહભાઈ એને એવું થયું વરતાલ આવ્યા લક્ષ્મીન દેવના દર્શન કર્યા અને એને રઘુવીરજી મહારાજ ત્યાં બેઠા હતા મોટા મોટા સદગુરુ બેઠા હતા એટલે આને એવું થયું કે મારે મોટો માણસ મુનિમ એટલે મારે આ સભામાં રઘુવીરજી મહારાજ પાસે કાંઈ ભેટ મૂકવી છે કારણ કે આ સભાની અંદર મને ઓળખશે કોણ કે હું હેમાભાઈ હઠીભાઈનો મુનિમ છું એમ કોણ ઓળખે એટલે ચાર પાંચ પાછા સેવકો લીધા ભાડે આ વરતાલમાંથી ગોત્યા ભાડે કપડાં ગોતી લાવ્યો ભાડે સારા કપડા બપડા પહેર્યા સોનેરી મોળિયું બાંધ્યું બે પાંચ સેવકો આરે લીધા સાકરના ત્રાસ લીધા થોડી દક્ષિણા લીધી રઘુવીરજી મહારાજ ગાદી પાસે બેઠા હતા એટલે ગાદી પાસે એક ત્રાસ સાકરનો મૂક્યો અને ઉપર દક્ષિણા મૂકી દક્ષિણા મૂકીને ત્યાંથી પછી પહેલા જ ગોપાળન સ્વામી બેઠા હતા હવે સંતો સદગુરુ જાજા બેઠા હતા એટલે એને પડિયા લીધા પડિયામાં સાકર કાઢીને દરેક સદગુરુ પાસે સાકરનો એક એક પડિયો મૂક્યો પણ ગોપાળન સ્વામી પહેલાં બેઠા હતા ને સ્વામી પાસે જેવો હાકરનો પડ્યો મૂક્યો ને એટલે સ્વામી કે ઓહો કે આ તો કે નરસિંહ કે હવે આને શું હતું મને તો કોઈ સભામાં ઓળખે નહીં મને કે મારો ઠાઠ માઠ જોઈને કોક પૂછશે કે તમે કોણ છો ક્યાંથી આવો છો સમજા તમે મંદિરોમાં જાઓ ઇન્ડિયા તો તમે જો સાદું કપડું પહેરીને જાઓ અને કહો કે ઉતારાનો રૂમ આપો તો તમારે કદાચ એવું હોય કે ઉતારો ફૂલ છે પણ તમે એવું કહો કે આજે જ અમેરિકાથી આવ્યો છું વાંધો નહીં છે એસી ચાલુ કરી દેજે એ ગાંઠિયા પહોંચાડી દેજે રૂમ પર કારણ કે જાણતા હોય ભાઈ તકતી ક્યાંક લગાવી દે તો કામ થાય હા જવું પડે ને એવું છે અને કેટલીક જગ્યાએ આવે તો એટલે એવા હરિભક્તો હોશિયાર થઈ ગયા છે કે હરિભક્તો ક્યાંય મંદિરમાં જાય ને ઓલા પૂછે ને ક્યાંથી આવે તો કે હું આનંદ થી આવ્યો છું વડોદરા થી આવ્યો છું જે રૂમ મળે એમાં રહે પણ પેલી એસી રૂમ લેવાનું પસંદ ના કરે એ જાણે કે આ એસી રૂમ લીધા પછી ઉપાધિનો પાર નહીં એવું થાય વ્યવહાર છે વ્યવહાર માર્ગ બરાબર છે એ ખોટું પણ નથી મહારાજે કીધું વ્યવહાર મોટો માણસ હોય તમે વિદેશના હોય એટલે મોટા કહેવા ઇન્ડિયામાં ઉતરતો એટલે ત્યાં મોટા કહેવા એની માટે એટલે એ તમને હાચવે જેવી રીતે અને ખોટું પણ નથી હાચવું પણ જોઈએ શ્રીજી મહારાજે કીધું આ વ્યવહાર ત્યાગી ગ્રહી બધાને રાખ્યો જોઈએ એટલે રાખે કોઈ મોટો યજમાન હોય એને બધું કરવું પડે આપણે આર મોટો પહેરાવો પડે એના બે શબ્દો કહેવા પડે એ મહારાજનો આપેલો વ્યવહાર છે એટલે કરે સ્વામીએ તો ઓળખ્યો સ્વામી કે નરસિંહ તું પાનનો દીકરો કે એટલે પાનબાઈ હતા સ્વામી જ્યારે ટોડલાથી નીકળેલા ને ખુશાલ ભટ્ટ તરીકે ત્યારે પાનબાઈના ગામમાં સ્વામી રોકાયા હતા અને સ્વામીને રોકાયા ત્યારે પાનબાઈએ સ્વામીને ખીચડી અને રોટલો અને કઢી જમાડેલા એટલે સ્વામી ઓળખે કે આ પાનબાઈનો દીકરો છે અને સ્વામીના આશીર્વાદ સ્વામીએ એ વખતે એને ત્યાં દીકરો નહોતો નાનો હતો પણ સ્વામી એને જોયેલો એ સમયે આ નરસિંહને એટલે સ્વામીએ ઓળખી કાઢ્યો તું પાનનો દીકરો આનાથી વારું મને દેવું કે મન કોઈ ઓળખે નહીં આ સ્વામી તો ઓળખે જ કે પહેલાં બેઠાએ જ ગોપાળન સ્વામી મને ઓળખે જ સ્વામી કે પછી તું છે ને લક્ષ્મીનારાયણની આરતી થઈને પછી મારા આસને આવજે તું તો મારો ભાન જ થાય કે કારણ કે પાને મને જમાડેલા છે એટલે મારી બેન થઈ જ્યારે હું સાધુ નહોતો થયો ત્યારે એટલે સ્વામી કે તું તો મારો ભાને જ થયો એટલે આવજે પછી આસને આ તો ખુશ ખુશ થઈ ગયો મને કોઈ ઓળખ્યો તો ખરું વડતાલની અંદર પછી લક્ષ્મીન દેવની આરતી થઈ દોડતો આસને ગયો સ્વામીને જઈને પગે લાગીને બેઠો એટલે સ્વામી કે નરસિંહ તારા લગ્ન છે કે તારા લગ્ન છે સ્વામીના લગ્ન તો નથી કે હું તારું કંઈ હક પણ થવાનું છે કે ક્યાંય અરે સ્વામી કે માર તો હક પણ થઈ ગયું એ સ્વામી કે આ બધા સિનાર હાના કર્યા છે કે હે આ આ બધા કે આ બધા લટકાન ચટકા કરીને આવ્યો ભગવાનના દર્શન સાધુના દર્શન આમ આવ્યો કે બસ સ્વામી આટલું કીધું ને ઉતારે ગયો કપડાં ઉતાર નાખ્યા સાદા કપડાં પહેર્યા નાની પાગડી સાદી બાંધી સ્વામી પાયે આઈને દંડવટ કરીને હેઠો બેહી ગયો હેઠો બેને સ્વામી પાસે જઈને સ્વામી કે કેમ નરસિંહ એટલી વારમાં તું આ વેશ બદલીને આવ્યો એટલે કે સ્વામી તમારી કૃપાથી કે શું કીધું તમારી કૃપાથી સ્વામી કે નરસિંહ પણ ત મેં આટલું કીધું ને તને એવું શું લાગ્યું તો કે સ્વામી મને એટલી તો ખબર છે કે તમે જીવને ચોખ્ખો કરો એવા છો એટલે સ્વામી તમને ના ગમે ને એવો મારે વેશ નથી રાખવો હું ભલે મુનિમ રહ્યો સ્વામી આ સાદા વેશમાં રહીને ભગવાન ભજીસ અમદાવાદનો હેમાભાઈની પેઢી ઉપર બેસ તોય હું ડ્રેસ આવો નહીં પહેરું આવે ભારે આવો સાદો જ પહેરીશ તમને આવો ગમે ને સ્વામી કે મને આવું ગમે ત્યારે એને જયારે એટલું જ એ બોલ્યો કે હું આવું જ પહેરીશ ત્યારે સ્વામી કે જા તારા અંતઃકરણની અંદર આવે કોઈ રજોગુણ નહીં આવે અને તે દિવસથી એને ભગવાનની મૂર્તિ દેખાતી થઈ ગઈ અને અંતકાળે સ્વામી મહારાજ સહિત એને લેવા આવે એક જ વખત કર્મ કર્યું ને એક જ વખત કર્મ કર્યું પણ રાજી કેટલા થઈ ગયા મોટા સાધુ એમ કર્મે કરીને કહેવાનો અર્થ એ છે જે કીધું એવું જ કરવું હવે કીધું હોય શું નીકળે ક્યાં મોટા સાધુએ કીધું હોય અને એની યારે બનાવટ કરી અને ક્યાંય નીકળે મોટા પુરુષને છેતરપિંડી કરવાવાળો જીવ છે એ એ પોતાના આત્માને એટલું મોટું નુકસાન કરે છે સત્સંગમાં આવતા આવતા જેટલો ફાયદો છે ને એનાથી કરોડ ગણો મોટા સાધુ સાથે કોઈ પણ પ્રકારનું કપટ કરવું એ બહુ જ મોટો ગુનો છે બહુ જ મોટો ગુનો આધ્યાત્મિક માર્ગનો સૌથી મોટો ગુનો છે કે કોએ આપણા તમામ પૂર્વના કર્મોનું ફળ પોતે માથે લીધું મોટા સાધુ જ્યારે આપણને વર્તમાન ધરાવે છે ને કંઠી પહેરાવે છે ત્યારે એ શું કહે છે કે મહારાજ આના આગળના તમામ સંચિત કર્મ બળો કદાચ એને ભોગવવાનું હોય ને કંઈ તો અમને આવે મોટા મોટા સંતોને દુઃખ સાનું હતું એને શરીરમાં રોગ આ બધું સાનું હતું આજે ગુરુ જેવા મોટા પુરુષોને કંઈ ને કંઈ શરીરના પ્રોબ્લેમ આવે બીજા એ સાના આપણાને આપણા જ હોય કારણ કે એને કીધું છે મહારાજને જે દિવસ આપણા કાંડા ચાલે તે દી કે આને જે કંઈ ભોગવવાનું એ મને આવે પણ આ સુખી થાય એટલે એવા મોટા પુરુષ એ મોટા પુરુષ સાથે કોઈ પણ પ્રકારનું એને જે કર્મથી બંધાયા આપણે પછી એમ જ વર્તું એની સાથે કોઈ ફેરફાર ના કરવો એ સ્વામી કે એનો સંગ કર્યો કહેવાય આટલો સંગ કરે ને તો પાંત્રીસ ટકામાં મૂકશું થયો એ કેટલા ટકા પાંત્રીસ ટકા સાડા તેત્રીસ ટકા કર્મથી અને કર્મથી કરે તો આપણે માનો એને પચાસ ટકા આપી દો વાંધો નથી આ કર્મથી સંગ થયો જેમ કીધું એમ જ કરવું એમાં કોઈ પ્રકારનો ફેરફાર ના કરવો એને એવું કીધું કે તું આ જગ્યાએ કેટલા બધા ભક્તો એવા છે આપણા કેટલા બધા ભક્તો છે કે જેને ફાયદો થતો હોય એવું દેખાતું હોય પણ એને ગુરુજીને પૂછ્યું હોય અને ગુરુજીએ કીધું કે નથી આપણે કરવું ફાયદો થતો હોય તો એ છોડી દે એવા છે નથી એવું નહીં આવું કર્મે કરીને કરવાવાળા મોમુક્ષો આપણે ત્યાં લોયાધામ પરિવારમાં અઢળક છે અઢળક છે કારણ કે લોયાધામ પરિવારની અંદર જોડાયેલા બધા ભક્તોએ ભગવાનના ભગત તો છે પણ ગુણાદિતાનંદ સ્વામી કે ભગવાનના ભગત કરતા સાધુના ભગત મોટા લોયાધામ પરિવારના જે ભક્તો છે એ જ કારણ કે અહીં સત્પુરુષનો મહારાજનો બે મહિમા અહીંથી ગવાય છે સત્પુરુષને પ્રધાન રાખીને મહારાજની મૂર્તિમાં જોડાવાનું છે એ પાઠ અહીં લોયાધામ પરિવારમાં છે એટલે એ જેને પચે જેની હોજરી એ પચાવે એ જ અહીં બેહે જેની હોજરીમાં એ ના પચે એ અહીં બેહે જ નહીં એ આવે જ નહીં એ સાંભળે જ નહીં એ ખોલે જ નહીં એને ઉપાધિ નહીં એ કદાચ ખોલે તો અંદરથી પાંચ અવગુણ લઈને પાછું એના જીવનું બગાડે બાકી એના માટેનું કાંઈ ના થાય ફાયદાકારક એટલે સત્પુરુષનો મન કર કર્મે કરીને કરવો જેમ એને કીધું એમ જ કરવું આ સૌથી પહેલું છે એમાં કોઈ પ્રકારનો ફેરફાર ના કરો કોઈ પ્રકારથી ફેરફાર નહી બીજું ક્યારેક કંઈક થયું હોય અને એને પૂછ્યું તો જેવું હોય એવું જ કેવું એમાં પણ ફેરફાર ના કરો એમાં પણ ફેરફાર ના કરો કે આ આમ હતું આમ હતું આને હું મઢીને આમ જુદું કહી દઉં એવું પણ ક્યારેય પણ આપણને ખબર હોય કે આના હૃદયમાં સાંગો પાંગ ભગવાન વિરાજમાન છે એવા પુરુષ પાસે ક્યારેય પણ કોઈ પ્રકારની બનાવટ ના કરવી થઈ ગઈ તો બહુ જ જલ્દીમાં જલ્દી કદાચ આપણને એવું પૂછ્યું તું દારૂ છે હવે આવો પ્રશ્ન પૂછે માળા કરવાવાળો ભગત હોય ને તિલક લક્ષાને લગર તો એને પૂછે તું દારૂ છે હવે એને પૂછ્યું કદાચ આ પીતો પણ હોય એવું નીકળ્યું માની લો એનો કોઈ સ્વભાવ છે કે તું આવું કરે છે હવે જે કહેતા આપણને શરમ આવે એવી હોય આપણે એક સારા ભગત તરીકે પ્રતિષ્ઠિત થઈ ગયા હોય ને એમાં આપણને કહેતા શરમ આવે એવી હોય તો પણ કદાચ એ ટાઈમે ભયના કારણે ખોટું બોલ્યા હોય તો બે દિવસમાં ત્રણ દિવસમાં એ બરાબર મગજને સેટ કરી અને એવા મોટા સાધુ પાસે જઈ મોટા સત્પુરુષને કહેવું કે એ દિવસે હું આમ બોલ્યો હતો પણ એ આમ જ હતું હું આવો જ છું કદાચ આપણે કહી દીધું કે ના મેં તો એવું હું કાંઈ એવું નથી કરતો તો કદાચ એ એમ કહી દે ના બહુ સારું તો બહુ મોટા ભગત પણ ના એ રે મશીન જેવા હોય છે આપણા આત્માઓને સંપૂર્ણ જાણતા હોય છે સંપૂર્ણ ભગવાન અને ભગવાનના મોટા પુરુષ જોવા છતાં આંધળા છે સાંભળવા છતાં બેરા છે ને બોલવા છતાં મૂગા છે જાનવા છતાં અજાન છે કારણ કે ભગવાન અને મોટા સાધુને આ પૃથ્વી પર ડ્રામા કરવાનો છે એક માણસની જેમ રહેવાનું છું મનુષ્ય છું એ રીતે એને રહેવાનું છે એ જો એનો દિવ્ય ભાવ એ જો એનો અલૌકિક ભાવ એ જેનું અંતર્યામીપણું જ્યાં ત્યાં પ્રગટ કરવા માંડે તો પાહે જ ના રહી શકે જીવ રહી જ ના શકે હવે મુક્તાનંદ ગોપાલનસમ એને હું આમ હથે આને કહી દીધું સ્વામી એક તું પાનનો દીકરો હવે એ એ જે આમ વિચારીને આવ્યો હતો કે મારો વટ પડે ના સ્વામી એ સભામેન સીધું જેવું કીધું હોય વટ પાડવા આવ્યો તો સ્વામીને ખબર નહીં પછી એકાંતમાં કહું એટલે એકાંતમાં પણ એના હૃદયને તો સ્વામી વાંચતા હતા ને એટલે મોટા સાધુ જે કે એમ કરવું એની અંદર ક્યારેય પણ ફેરફાર ના કરો કર્મે કરીને બીજું સ્વામી કે વચને કરીને એવા સત્પુરુષના ગુણ ગાવા એવાના ગુણ ગાવા મુક્તાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી ગુણ જ ગાય છે ને ધન્ય ધન્ય એ સંત સુજાન જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરી આ શું કર્યું ગુણ ગાય છે સંત હું ને હું તે વળી સંતરે એમ શ્રી મુખે કહે ભગવંતરે સંત માન જો મારી મૂરતી રે માં ફેર નથી કરતી રે આ ગુણ જ ગાય છે ને શું ગાય આ ગુણ ગાય સ્વામી એવા સંત સદા શુભમતી જગત દોષ નહીં જે મારતી સૌને આપે હિતા ઉપદેશ એવા સંતને જો સ્વામીનું સંત સાધુનું લક્ષણ સત્પુરુષ કેવા હોય છે સુની પારકા દો ડાટે તે જીવના રૂડા થવા માટે જાણતા હોય પણ દાટી રાખે ખોલે નહીં ડાટે અને દાટી દાટીને ઓલા મોમોક્ષુને એટલા ભગવાન પાય એટલા ભગવાન પાય એટલી ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યની વાતો કરે કે પેલી ગટર છે ને એની ઉપર એકાંતિક ભાવનું લેયર લગાવી દેખું અહીં આગળ તમારે પેલા નથી આ હોતા પેલા સ્મશાન શું કે એને નહીં એ નહીં હે એ એ જે પેલું સ્મશાન હોય છે ને આ બધા ડાટે બરાબર એ સેમેટ્રી એ જે એ કેટલી વાર ખબર ને ત્યાં કાઢીને પછી મકાનો બની જાય એ કાઢીને જમીન ખૂટે એટલે વર્ષો જૂનું હોય એને મારી દે બુડલોઝર અને મકાન થઈ ગયા હવે નીચે તો મળદા ડાટ્યા હતા ત્યાં એની ઉપર મકાન કરી દીધા અને ત્યાં આપણે લહેરથી રહેતા હોય અને આરતી કરતા હોય આપણે જે મકાનો નીચે ક્યારેક કબરો થઈ હશે રહીએ છે ને પણ ત્યાં કોઈને પછી એવું લાગે આ સ્મશાન છે એવું લાગે છે અહીં કોઈને એવું લાગે છે રોડ પર કે આ સ્મશાન છે આપણા ઇન્ડિયામાં તો તમને ખબર સ્મશાનમાં જો ઘર બાંધ્યું હોય ને ને તમે મફત રહેવા પો તોય ના જાય કોઈ અને એ તો સ્મશાન કાઢીને જ ઉપર મકાન રચવાનું એમ જે આત્મા સ્મશાન જેવો છે જેને માયા માં જ ગમે છે એ સ્મશાન છે જેને ભગવાન ગમતા જ નથી જેને પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ પ્રશ્ન ગંધ ભોગવી લો ભોગવી લો ભોગવી લો આવું થાય છે એનો આત્મા સ્મશાન ભૂમિ છે એ સ્મશાન ભૂમિને જાણવા છતાં પણ મોટા સત્પુરુષ શું કરે છે સુનિપારકા દોષને ડાટે તે જીવના રૂડા થવા માટે એને કે નહીં કે તું આવો છે હું જાણું છું એને એમ જ કે અમારો બહુ સારા છે બહુ સેવાભાવી બહુ ભજની બહુ તપસ્વી બહુ જ્ઞાની આમ જ કે એને ઉપસાવે શા માટે એ જીવના રૂડા થવા માટે કારણ કે જ્યાં સુધી આ જીવ સંપૂર્ણપણે એને નક્કી નથી કર્યું કે મારે ન્યા પગવું ત્યાં સુધી એને અહમરૂપી આમ દંડો પકડાઈને જ ચલાવવો પડે તો જ ઊભો રહે હે એને જો પેલો દંડો પકડાવો નહીં ને તો ઊભો જ ના રહે ભાંગી જ પડે કે હવે તો મારું કલ્યાણ નહીં થાય હવે તો હું શું થાવ જ નહીં હવે તો મારું આમ થાય જ નહીં ભાંગી જાય એટલે એને ડાટે અને દાટવા છતાંય ઉરે અધર્મનો નહીં પ્રવેશ એવા સંતને નામો હું શીશ બીજાના દોસ્તને જાણવા છતાંય જેના હૃદયમાં ક્યારેય પણ એ અધર્મ પ્રવેશ નથી કરતો નહીં તો જીવની દશા એવી છે કે તમે કોઈનો અવગુણ લો વચનામૃતમાં અવગુણ ના લેવો અવગુણ ના લેવો એવું કેમ કીધું છે તમે કોઈનો અવગુણ લો ને એટલે સીધું એ તમારામાં પ્રવેશે કોઈ બહુ બોલ બોલ કરે છે તમે એટલું જાણી રાખો કે આને બોલવાનો સ્વભાવ છે પણ જો તમે પચાસ હો જન આગળ એવી વાતો કર ઘર કરીને કે બહુ બોલેશ બહુ બોલેશ બહુ છે એટલે તમે બોલતા થઈ જ જવાના સો ટકા થઈ જવાના અભ્યાસ કરજો ચાલો તમે બે મહિના અભ્યાસ કરો કોઈનો અવગુણ છે ને એને આમ ગાગા જ કરો ગાયા જ કરો ગાયા જ કરો ગયા બે મહિના આમ ના આવે જોજો ઓટોમેટિક પ્રવેશ કરે કારણ કે ઓલાને એમ થાય રોજ ઉઠીને મારી સ્તુતિ કરે જીભે કરીને જે બોલો એ આવે એ ઓલાને થાય રોજ ઉઠીને અવગુણને થાય મારી સ્તુતિ કરે છે એટલે આને મારી જરૂર છે હાલો કુટુંબે સહિત નિવાસ કરે એવું છે અને ગુણ જો ગાવ તેવું નિવાસ કરે એટલે એ છે વચને કરીને સત્પુરુષના ગુણ ગાવા એમાં જે ગુણ હોય ને એ વચને કરીને ગાયા કરવા આ મોટા પુરુષ તો આવા છે આ મોટા પુરુષ તો આવા છે આ મોટા પુરુષ તો આવા છે ગાયા જ કરો ગાયા જ કરો ગાયા જ કરો શ્રીજી મહારાજે કીધું ભગવાનની ભક્તિ વૃદ્ધિ કેમ પામે ભગત બોલો ક્યાં પ્રશ્ન છે કયા વચનાવતમાં છે શું એનો જવાબ છે ସ କୁ ଅଚନାମୃତେ ଭଗତ କୁଚନାମୃତ ଇଣ୍ଡା ଯାଇ ଭୁଲିଚନାମୃତ ବୋଲୋ ପ୍ରଥମ ବରାବର କମି ନ ପ୍ରଶ୍ନ ମିଶ ଭଗତ ଆ କଣ ସେଜ୍ଞେଶ ମହାନୁଭାବାନନ୍ଦ મહાનુભાવનંદ સાહેબનો પ્રશ્ન છે સત્સંગમાં રહેતે થકે અવગુણ માત્ર નાશ થઈ જાય ને દિનદિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામે મહારાજ કે જેમ મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે એમ એની ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામે એ ગુણ ગ્રહણ કરવું એટલે શું ગુણ ગાયા જ કરે ગુણ ગાયા જ કરે ગુણ ગાયા જ કરે આપણે તો આપણને મળેલા સત્પુરુષ જેનો આપણને અનુભવ છે એનું ગાવ અનુભૂતિ વિનાનું ગાવું નહીં જે અનુભવ છે એ ગાવું શાસ્ત્રમાં જે લખ્યું હોય એ ગાવું અનુભવ વિનાનું કોઈ ગાઈ ના શકે અને શાસ્ત્રમાં જે લખ્યું હોય એ એ વિના બીજું કહી ના શકે પણ આપણને જે અનુભવ હોય મોટા પુરુષનો કે ગુરુજી જેવા મોટા સાધુ એનું ગાયા જ કરો વચને કરીને ગાયા કરો એ વચનનો સંગ છે સતત તમારી સાથે તમને લાગે વચને કરીને ગાઓ ને એટલે તમે આશ્રમમાં રહેલા હરિભક્તો છો લોયાધામ પરિવારના જે ભક્તો આપણા છે એને પંદર દિવસે મિનિમમ પંદર દિવસે અને મેક્ઝિમમ એક મહિને ગુરુજી સાથે જે કર્યા વિનાનો મહિનો કે પંદર દિવસ તમારા જાય છે એનો અર્થ એ છે કે તમે એની સ્મૃતિ ભૂલી જાઓ છો જવા જ ના જોઈએ આપણો પંદર દિવસ એની સાથે જે જેસમણ કર્યા વિનાના કેમ જાય ચાર વખત ફોન કરો પાંચ વખત કરો દસ વખત કરો પંદર વખત કરો કદાચ ના મળ્યા કામમાં છે ફરી ક્યારે કરું આટલા વાગે કરો એટલા વાગે કરો ફરી કામમાં છે વાંધો નહીં ફરી કરો તમે એવું ન વિચારશો ડિસ્ટર્બ થાય છે ગનારી ભક્તો એટલા બધા મૂમૂકશું એટલા બધા હોય ને સંતોને કે ફોન શું કરો ડિસ્ટર્બ થાય ને સંતોને ગુરુજીને ડિસ્ટર્બ થાય અરે ભાઈ આપણો હાથમાં ડિસ્ટર્બ થઈ જાય પેલું એટેચમેન્ટ રહે ફોન કરો ને તમે એટલે એટેચમેન્ટ રહે આ તો સુરત સમય ચિંતા એ બધાને એસએમએસ કરે બધાને ફોન કરે એટેચમેન્ટ એમને રાખવું પડે એટેચમેન્ટ આપણે રાખવાનું હોય આપણે ફોન થવો જોઈએ આપણે એસએમએસ કરવા જોઈએ આપણે જે સમય કરવા જોઈએ આપણે એકાદશી આવીને જે સમય લખી દેવા જોઈએ કે આપણે કહી દેવા જોઈએ કમસે કમ એસએમએસ છોડ દો તોય તો વંચાઈ જાય પણ એવું આપણે રાખવું જોઈએ દૂર રહેલા બધા ભક્તો ઘણા મુક્ષોને આવવું હોય હું ઘણી વખત પૂછું ને ગુરુજી સાથે વાત કરો સ્વામી ગુરુજી કેટલા બધા બીજી હોય ને આપણે ક્યાં ડિસ્ટર્બ કરવા લો જે કર દો એ ડિસ્ટર્બ આપણે ડિસ્ટર્બ થઈ જઈશું ગુનાદિત્યાનંદ સ્વામી પેલાં વાડીઓની અંદર પથરા બધા પેલી વાડીમાં લાકડા કાપવા જતા હતા સંતોન ભક્તો બધા એટલે સ્વામીને કે ગુનાદાનંદ સ્વામીનું કેવું કામ બધા લાકડા કાપતા હોય ને પથરા ઉપાડતા હોય ને ત્યારે સ્વામી છે ને સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે શ્રીજી મહારાજે કહ્યું છે એમનું વચન જ ખુલે ને ઓલાને લાકડા કાપવાના પથરા ઉપાડવાના અને સ્વામીની કથા કરવાની ઓલાન પથરા ઉપાડતા ઉપાડતા કથા સાંભળવાની એટલે બધા સંતો ભક્તો કે સ્વામી તમે વાળીમાં ના આવશો સ્વામી તમને કાંટા વાગી જશે એની ભાવના શું કે સ્વામીને કાંટા વાગી જશે સ્વામી કે ભલા બાવળિયાના કાંટા મારા પગને વાગશે પણ જો હું ત્યાં નહીં આવું અને તમારા આત્માને કાંટા વાગશે કેમ નીકળશે કે એ કેમ નીકળશે હું આવીશ ભેગો તો તમને મહારાજની સ્મૃતિ અખંડ રખાવીશ વાતો કરીશ કંઈક બીજું કરાવીશ પણ તમને મહારાજને ભૂલાવા દઉં અને હું નહીં આવું તો તમે ક્રિયારૂપ થઈ જશો હું આવીશ તો તમને ક્રિયામાં પણ ભગવાન સંભારાઈશ અને હું નહીં આવું તો તમે ક્રિયારૂપ થઈ જશો તો તમે મહારાજ માટે કરો છો એટલે ફાયદાવાળું તો થશે પણ તમે ક્રિયારૂપ થઈ જશો અહીં આગળ સંતો બેઠા હોય અને તમે સેવા કરતા હો એ સેવા કેવી હોય અને સંતો ના હોય અને તમે શાક સુધારતા હો બહેનો પૂરી કરતા હોય બરાબર અંદર રસોડામાં સેવા થતી હોય તમે એ બધા પીરસતા હો કેવું થાય કેટલો ફેર પડે કેવું ક્રિયારૂપ થઈ જવાય છે ભગવાનની સ્મૃતિ કે આપણે ભગવાન માટે કરીએ છીએ ભગવાનના સ્થાનમાં છીએ મહારાજના ધામમાં છીએ મહારાજના મુક્તો વચ્ચે છીએ એવું કોઈ પણ પ્રકારનું અનુસંધાન મંદિર સંબંધી ક્રિયા કરવામાં રહે છે રહે છે ટુ ભગત કેટલું રે એસી ટકા સિતેર ટકા હાઈઠ ટકા નેવું ટકા સો ટકા કેટલા ટકા રે દર વખતે જુદું જેવો ગુણ એવું રહે સત્વ ગુણ હોય ને આવી આવી વાત સાંભળી હોય ને આજે એટલે બે ચાર દિવસ જો આમના પાવર વાળું તો પાછું એ હાલે પાછું એતેરે આમ એમ લાગે કે આ અક્ષર તમને મુક્ત જ ઉતર્યા જ પૃથ્વી પર અને જો પાછું થોડા દાડા વાત એવી ના થઈ ટકોર્યા નહીં તો જય સ્વામિનારાયણ ખબર નહીં અને કેટલા વર્ષનો સત્સંગ છે કથા સાંભળી સાંભળીને બધી વાટી નાખી કાંઈ ના થયું આવું થઈ જાય એટલે કીધું હું મૂક છું ને રોજ હોકારા કરનારો જોઈએ રોજ હોકારા કરે રોજ હોકારા કરે ત્યારે ભગવાન ભજાય છે એમને એમ નથી ભજાતા પણ મોટા પુરુષના ગુણ ગાયા કરો વાતો કર્યા કરો વાતો કર્યા કરો દિવસમાં તમે યજ્ઞેશ ભગત ગુરુજીને કેટલી વાર યાદ કરો ને કોણી જોડ વાત કરો બોલો એમના સદ્ગુણોની વાત તમે કેટલી વાર કરો અને કેટલી વાર યાદ કરો ને કેટલી વાર કોણી જોડે એના સદગુણની વાત કરો બરાબર એને યાદ આવે રોજ રોજ આવે સવાર બરાબર મિનેશ ભગત તમે કેટલી વાર કરો અને કેટલી વાર યાદ આવે બરાબર એટલે યાદ આવી જાય ટોન વાગે એટલે બરાબર છે અને આપણા રીંગટોન જ એવા રાખવા મને મળ્યા જે મહારાજે મારે સામાજીવને આપવા છે એ ગુરુજીનો રીંગટોન હોય ને એટલે તમારી રીંગ વાગે ને એટલે સીધું તમને એ જ સંભળાય એટલે આમે સાંભળી જાય આ જીવ કાંઈ આમ સંભાળે એવો નથી ભગવાન સંભાળવાના તો પછી છે પહેલા મોટા સાધુને સંભાળીને આ આત્મા મોટા સાધુરૂપ દો આખો એ થશે ને એટલે ભગવાન આપોઆપ આવશે આપો આપ આવશે ભગવાનને બોલાવવા જ નહીં પડે કારણ કે જેની ભેગા ભગવાન છે એ આવે એટલે ભગવાન એની ભેગા જ આવે ને એની ભેગા જ આવે ને સીધો હિસાબ છે એટલે જેમાં ભગવાન છે ને એને એને બોલાવા સહેલા છે કારણ શું છે મહારાજને તમે મહારાજની અનુભૂતિ જ્યાં સુધી નથી થઈ ત્યાં સુધી એને બોલાવવા અઘરા છે પણ મોટા સાધુનો આપણને અનુભવ છે આપણે એને જોયા છે નાચતા જોયા છે કથા કરતા જોયા છે સાંભળ્યા છે જમતા જોયા છે બધી રીતે જોયા છે એને વચને કરીને કોઈને કહો એની વાતો કરો દિવસમાં આપણો એક દિવસ એવો વાંજ્યો ના જવો જોઈએ કે આપણે મોટા પુરુષની વાત ના કરી હોય કોઈ જોડે તમે તમારા ઘરના બેસીને પતિ પત્ની પણ દિવસમાં એક વખત મોટા સાધુની કોઈ વાતને સંભારો કે ગુરુજી અહીં આવું કર્યું હતું અરે ગુરુજી પહેલે દિવસ અહીં પારાયણ ચાલતું હતું અચાનક શ્રીજી સ્વામીએ કીર્તન ગાયું ગુરુજી બહુ રાજી થઈ ગયા નાચવા લાગ્યા વ્યાસપીઠ પરથી ઉતરીને પછી શ્રીજી સ્વામીને હાર પહેરાયો ને ભેટ્યા યાદ કરો એવું કંઈક એવા એવા આપણી વચ્ચે હજારો પ્રસંગ બની ગયા હોય પણ આપણે ગાફલ મૂકશું છીએ એટલે આપણને એની સ્મૃતિ રહેતી નથી એ વાત કરવાની ટેવ પણ પડતી નથી પણ દિવસમાં એક વખત એક નાની બે મિનિટની વાત પણ કર લો મોટા સાધુની મોટા પુરુષની અહીં આવું કીધું હતું અહીં આમ કર્યું હતું અહીં આમ બોલ્યા હતા બસ કરો બહુ મોટું ઔષધ છે બહુ જ મોટું ઔષધ છે શાસ્ત્રની કોઈ તાકાત વ્યક્તિને તાકાતવાળો ના કરી શકે કોઈ સાધન શાસ્ત્રમાં એવું નથી કે જેને જેની અંદર ખુમારી લાવી શકે પણ એક મોટા પુરુષનો સંગ એવો છે મન કર્મ વચનનો કે ગમે એવો પામર હોય ને ખુમારીવાળો થઈ જાય તાકાતવાળો થઈ જાય શક્તિવાળો થઈ જાય મહારાજમય થઈ જાય મૂર્તિમય થઈ જાય અનાદિ અક્ષર મુક્તમય થઈ જાય જગત તરફની વૃત્તિ જવા દેવી હોય તોય ના જાય આમ છૂટી મૂકી દો ને તો અથડીને પાછી જ પડે છૂટી મૂકી દો ઢીલી મૂકી દો તોય પાછી પડે એવા થવાશે મારાથી ને તમારાથી બેથી થવાશે આપણે શું છીએ પણ આપણા બટનો ક્યાંક ક્યાંક એવા ડબાતા હોય કે જેનું આપણને ધ્યાન નથી રહેતું એનું અનુસંધાન નથી રહેતું સ્વામીએ કીધું આ બહુ જ અગત્યની સ્વામીની આ વાત છે મન આવે કર્મ થયું જેમ કે એમ કરવું પછી વચને કરીને એના ગુણ ગાવા જો બાલ મુકુંદાસજી સ્વામી થયા આજ દસ મિનિટ કથા આ વાત પૂરી કરી દઈશ એકાદશી છે ને જાગરણ કરવું છે એટલે બાલ મુકુંદાસ જાગરણ કરવું છે ને ચાલુ રાખવું ઓકે બાલ મુકુંદાસ સ્વામી હતા એ બાલ મુકુંદાસ સ્વામી ગુણાદિત્યાનંદ સ્વામીના શિષ્ય શ્રીજી મહારાજ શ્રીજી મહારાજ એમ કહી શકે શ્રીજી મહારાજે જેને ગુનાદિતનંદ સ્વામી પછી ગુનાદિત્યાનંદ સ્વામી જેવું જ દરેકને અનુભવ થાય ગુણાતીતાનંદ સ્વામી જાને મને મળ્યા છે ગુણાતીતાનંદ સ્વામી જાને મને વાતો કરે છે ગુનાતનંદ સ્વામી મને આશીર્વાદ આપે છે આવી અનુભૂતિ કરાવે એવા બાલ મુકુંદાસજી સ્વામી થયા કોપી કેમ થયા બાલ મુકુંદાસજી સ્વામી જ્યાં ફરતા ને ત્યાં સ્વામીની વાતો આ જે છે ને આ વાતો એ બાલ મુકુંદાસજી સ્વામી સ્વામીની હયાતીમાં પણ વાતો કરતા સ્વામી ધામમાં ગયા પછી પણ વાતો કરતા આ વાતો કરતા સ્વામી કથા કરે એટલે આ જ ગુનાદન વાતો હવે એમના સદગુરુની એને આ એને ગુણ જ ગાય રાખ્યા છે ગુણ જ ગાય રાખ્યા જો સ્વામી એનો અર્થ એ નથી કે ખાલી વાચ્યાર્થ હોય પોપટની જેમ બોલ્યા કરે પોપટ પેલો રામ રામ બોલતા પોપટ શીખી ગયો હોય એમ ખાલી વાત કર્યા કરે એમ નહીં બધી જગ્યાએ ચેક થાય કર્મમાં કેવું છે અને વચનમાં કેવું છે અને મનમાં કેવું છે હવે મનનો ગ્રાફ તો હમણાં નીકળશે આગળ એ તો ભગવાનને મોટા બે જ જાણે છે આ વચનમાં કર્મમાં તો કદાચ કોઈ જગ્યાએ કોકની આરે છેતરપિંડી થાય પણ મનની આરે છેતરપિંડી થાય નહીં તો બાલમુકુંદાસજી સ્વામી કેવા થયા અને એક છ આંગળીઓ સાધુ હું ઘણી વખત એની વાત કરું છું કે એક છ આંગળીઓ હતો એ સ્વામી પાસે જે જાય જે આવવાનું હોય એટલે કલ્યાણ જોઈ છે આ રાધારમન દેવના દર્શન કરીને ઘર ભેગો થઈ જાય કે કલ્યાણ જોતું હોય તો આ મહારાજના પધરાયેલા દેવ છે બાકી સ્વામીને ભૂલી જા સ્વામીના આસન ભાઈ ફરક તો એ નહીં હું કેટલા વર્ષથી રહું છું મને ખબર છે લે આવો હતો એ આ એને આવા ગુણ ગાયા અને બાલ મુકુંદાસ સ્વામી ગામડાઓમાં ફરવા જાય ન્યા જઈને કે દર્શન કરજો હા મહાપુરુષ દર્શન કરજો હા દર્શન કરજો હા દર્શન કરજો જોજો ચૂકતા નહીં સ્વામી કીધું એમાં ભૂલ ના પડે સ્વામી આમ સ્વામી આવા હતા સ્વામી આવા હતા સ્વામી આવ્યા એ બાલ મુકુંદાસ સ્વામી થઈ ગયા જે આમ ધામમાં જવું હોય ને અને એને કે ક્યારે ધામમાં જવું છે સ્વામી કાલે જવું છે જતો રહી છે મહારાજને પ્રાર્થના કરીશ બેહી જજે ભજનમાં આવાથી આ અને છ આંગળિયાને શાસ્ત્રની અંદર જગ્યા નથી મળી જગ્યા મળીને ગાર્બેજ હતી ને એમાં મળી ગાર્બેજ કાઢી નાખવાનો માલ હતો ને એમાં એના નામ લખાયા કે આવો આવા માલથી દૂર રહેજો નથી લખ્યું હતું સાવધાન ખિસ્સા કાતુથી સાવધાન લખ્યું હોય ને એમ શાસ્ત્રોમાં જેનાથી સાવધાન થવાનું છે ને એમ એ લિસ્ટમાં એના નામ ચડ્યા પહેલાં અને બાલ મુકુંદાસ જેને ગોતીને આવા ના મળે તો ગોતીને ના સમજાય તો શાસ્ત્રથી વિચારીને આવા સાધુન ભેગા જીવન જોડજો એમાં બાલ સ્વામીનું નામ લખાયું અને ઓલાનું આમાં લખાયું શિવલાલ શેઠ સ્વામીનો મન કર્મ વચ્ચેને સંગ કર્યો તો આજે આપણે એમ કહીએ ગ્રહસ્થાશ્રમમાં થવું તો શિવલાલ શેઠ જેવા થવું શિવલાલ શેઠ જેવા જેને સ્વામી બધું જ કહી શકે ગમે ત્યારે ગમે તેમ કહી શકે ગમે તેમ વર્તાવી શકે સ્વામીને થડકો જ ના થાય શિવલાલને કહેતા આવું થશે આ બહુ મોટો છે યજમાન તૂટી જશે પૈસા નહીં આપે મંદિર નહીં આવે કાંઈ નહીં સીધો કોઈ મા પોતાના છોકરાને જેમ ડમઢોળે ને એમ જ ડમઢોળી નાખે તો શિવલાલનું નામ લખાઈ ગયું બોલો શિવલાલનું નામ પહેલા નંબર લખ્યું હરી ભગત થવું તો શિવલાલ જેવા થાવું એને સ્વામીને કેવા સેવ્યા છે કે આત્માનંદ સ્વામીને જુવાન અવસ્થામાં કીધું કે મને તેર માંદી લેવા આવજો લો રાજી થયા તો વાગડમાં માંગ્યો સ્વામીની સેવા કરીને બરાબર એ કેવા નિર્વાસનિક થઈ ગયા સ્વામીની કોપી થયા એ ગ્રહસ્થ આશ્રમમાં હતા પણ સ્વામીની કોપી કહેવાય કારણ કે સ્વામીને પચાવ્યા સ્વામીને ઝીલી લીધા લાખ રૂપિયાનું મોતી થઈ ગયું બોલો લાખ રૂપિયાનું મોતી થઈ ગયું અને સ્વામી વખતે પણ એવા હતા કે જે આવા જે હોય ને એની ભેગા ભળીને સ્વામીની નિંદા કરતા એવા પણ ગ્રહસ્થાશ્રમમાં પણ હતા કે સ્વામીની નિંદા કરતા લો આવું હતું એ જમાનામાં હતું એવાના નામ જુદા લખાયા માટે સત્પુરુષના ગુણ ગાવા ગુણ ના ખબર હોય તો હાથ જોડવા પણ આવે જે આવે છે ને પછીનું સ્વામી કે મોટા સાધુનો મને કરીને સ્વામી કે મને કરીને કરવો મને કરીને મોટા સાધુનું છે નાસ્તિક પણ આવવા દેવું નહીં નાસ્તિક પણ એટલે શું તો મોટા સાધુને મનુષ્ય જેવા જાણવા આ માનસ છે આવું કેમ કરે છે જે પ્રથમના અડસઠમાં વચનોમાં શ્રીજી મહારાજે કીધું જે ભગવાનની અષ્ટ પ્રકારની પ્રતિમા અને ભગવાનના સંત એની જે મર્યાદા રાખતો નથી તો મહારાજ કે એને નાસ્તિક સંતોને પૂછ્યું એને એનું કલ્યાણ થશે નહીં થાય નાસ્તિક જ છે એમ સત્પુરુષમાં જેને જેને બીજી ભાવના થાય છે કુભાવના થાય છે એ બધા નાસ્તિક છે સ્વામી કે મને કરીને ક્યારે નહીં કદાચ કોઈ કર્મે કરીને કરતો હોય બધું ભયથી કરે શરમથી કરે હારો દેખાવા કરે બરાબર બધું કરે ને ગુણ પણ ગાતો હોય પણ મનમાં ના હોય પાછું મનમાં પાછું એમ હોય હવે આપણે કેવું પડે કહીએ પણ સમજી રાખવાનું મનમાં જુદું છે જોયું મનમાં જુદું છે એ પણ સંગ નથી કરતો મનમાં પણ એમ જ હોય કે આ મોટા સાધુ કેવા છે નાસ્તિક ભાવ એમાં આવે જ નહીં નાસ્તિક ભાવ એટલે શું એનું સર્વજ્ઞપણું ના સ્વીકારવું એનું અંતર્યામીપણું સર્વજ્ઞપણું એટલે એનું અંતર્યામી ના સ્વીકારવું એનું નિર્દોષપણું ના સ્વીકારવું આ સૌથી મોટું નાસ્તિકપણું છે આ નિર્દોષ છે મોટા પુરુષે સંપૂર્ણ નિર્દોષ છે એમાં દોષ છે જ નહીં એવું જે ના જેટલો અસ્વીકાર એટલો દોષ છે એટલું એમાં નાસ્તિકપણું છે જ્યાં સુધી મોટા પુરુષ તરીકે કોઈ નથી જાણે ત્યાં સુધી નો પ્રોબ્લેમ પણ જેને સ્વીકારી લીધું કે આ મારે માટે મોટા પુરુષ છે અને પછી જો એને એની અંદર કોઈ પણ પ્રકારના કુભાવ થાય છે એટલો નાસ્તિક છે અને એ જેટલો નાસ્તિક છે એટલું એ ફટક્યા જેવો થવાનો લાખ રૂપિયાનું મોતી નહીં થાય એટલે મને કરીને પણ એવું થાય કેટલાય ગુણાતીતાનંદ સ્વામી માટે માનતા કરતા કે રાધારમન દેવને જો સ્વામી ધામમાં જતા રહે તો થાળ કરીએ બોલો સ્વામીએ હું બગાડ્યું છે આવી માનતાઓ થાતી કે સ્વામી ધામમાં જાય તો રાધા રામદેવને થાળ કરીએ એક જણા પથ્થરો ઉપરથી નાખ્યો તો સ્વામીના માથે પથ્થર મંદિર ઉપરથી નાખ્યો સ્વામી કે તારો માર્યો મરવું એમ નથી કે હવે આજ આપણે એ સ્વામીની વાતો કરીએ છે એ સાધુના માથે હું નથી થયું લો કોણે કર્યું કઈ બારથી આયા હતા કોઈ મુસ્લિમો આયા હતા અંદરના જ હતા નાસ્તિક હતા નાસ્તિક અને આવા નાસ્તિક જે હોય ને એનાથી બહુ સાવધાન રહેવું પડે જે મનથી નાસ્તિક હોય ને એ બહુ અને આપણું નાસ્તિકપણું છે ને એનાથી આપણે સાવધાન રહેવું જોઈએ મને મોટા પુરુષમાં નાસ્તિકપણું કેટલું છે સર્વજ્ઞપણું નિર્દોષપણું એમાં જેટલી ખામી આપણને સમજવામાં કે મહારાજ અને મોટા સાધુ આહિર્યા ક્યાં દૂર છે આ મને જોવે આ મને સાંભળે આ મારું બધું જાણે જ આ બેઠા આ હુતા આમ જ્યાં સુધી ના દેખાય ને જેટલું નથી દેખાતું એટલા નાસ્તિક છીએ આપણે એટલા નાસ્તિક છીએ ભલે હું અહીંથી આ સ્વામીની વાતની કથા કરું ભલે તમે તિલક ચાણ લખ્યા છે ભલે તમે ઘેર બેઠા કથા સાંભળો છો પણ જેટલું આપણને રહે છે એટલે આપણે નાસ્તિક છીએ આપણે ભગવાનને સમજી નથી શક્યા જોઈ નથી મોટા પુરુષને સમજી નથી શક્યા મોટા પુરુષના સ્વરૂપને જાણી નથી શક્યા અને જ્યારે એવા આપણે આસ્તિક થઈ જઈશું ને તેથી એક પણ ભગવાનની ડિક્શનરીની બહારનું કાંઈ આપણાથી થાય જ નહીં જેટલું થાય છે એનો અર્થ સીધો છે કે આપણે ત્યાં જોતા નથી હું એવું જોઉં કહો આઈ રહ્યા મહારાજ ને આઈ રહ્યા મોટા પુરુષ તો પછી હું કેવો રહું હું કેવો રહું મારાથી કેવી કેવી રીતે બોલાય કેવી રીતે બેસાય કેવી રીતે જોવાય કેવી રીતે હું એકાંતમાં છું તોય મારાથી કેવું થશે આ જોવે મને હવે મને એવી ખબર છે કે તો નથી એ નથી એટલે મને ફાવે એવું થાય એ નાસ્તિક છે મને કરીને સ્વીકારવું મોટા પુરુષ આઈ રહ્યા આવું કોઈ મુમૂકશું કોઈ પણ મમૂકશું આ તો મોટા સાધુના વચન છે સ્વામી કે આવી રીતે કરે ને લાખ રૂપિયાનું મોતી થાય અક્ષરધામના અનાદિ મુક્તની સ્થિતિ થાય થાય ને થાય જ ત્રણ પ્રકારનો સંગ મન કર્મ અને વચન મુક્તાનંદ સ્વામીને એક લયો સાધુ હતા એ મુક્તાનંદ સ્વામીના સાધુ એટલે લખે લખવામાં મૃચિ સ્વામી માટે ખીચડી રાંધી દે સ્વામી તો માં જેવા સાધુ કાંઈ બોલે નહીં કે ખીચડી રાંધીને એમાં ઉંદરની લીંડીઓ આવી ગઈ સ્વામીએ ખાધી ને સ્વામીને આફરો ચડી ગયો એક તો ઉંમર આફરો ચઢ્યો સ્વામી હું નિત્યાનંદ સાહેબને ગોપાળન સાહેબને ખબર પડી સોન તો આવ્યા ગોપાળન સ્વામી કે સ્વામી શું થયું સ્વામી કે કાંઈ નહીં આવ્યા સાધુએ ખીચડી બનાવી એમાં કંઈક પડ્યું હશે આફરો ચડ્યો છે નિત્યાનંદ સાહેબને ગોપાળન સ્વામી પહેલાં લઈ આને કે ભાઈ તું થોડી ખીચડી હરખી જોઈને સ્વામીને જમાડે તો આ સ્વામી બીમાર ના પડે ઓલો કે મારે એ બધું હું જોવા બે હું ને એ બધું કરવા બેહું હું લખું ક્યારે અરે પણ ભાઈ આ કરવા જેવું છે આ ઉંમરવાળા થયા છે મને કેવો ટાઈમ નથી મારે તો લખવાનું કેટલો નાસ્તિક ભાવ હશે આજ આપણે કે સત્સંગની માં મુક્તાનંદ સ્વામી એ દિવસે એને કેટલો નાસ્તિક ભાવ હશે કેટલો નાસ્તિક ભાવ હશે સ્વામીએ એક અનોપાનંદ સ્વામી નામના સાધુને ને કીધું કે તમે આની માટે રાંચજો સ્વામી માટે આવડે જ કાંઈ તો કે રોટલા શાક ખીચડી આવડે જ રાંચજો અને સ્વામીની સેવા એને કરી આવું પણ થયું છે હરિભક્તોમાં પણ એવું થયું છે કેટલા એવા હતા કે જે કોઈના સંગે કરીને એનું અપમાન થયું હોય એનું અપમાનથી હોય એટલે સ્વામીનો આ પેલો મંગળીઓ નથી મંગળ દિવાન થયો સ્વામીના આશીર્વાદથી બરાબર અને સ્વામીએ કીધું કે મંગળીઓ ત્યાં તો કોકને કહીને ગયો સ્વામીને કહેજો કે દીવાન છું આમ ના કહેવાય લો આ ક્યાંનો પાવર આવ્યો નાસ્તિક થઈ ગયો હતો પેલા આસ્તિક સ્વામીનું ધોત્યું ધોઈને પાણી પીતો હતો બરાબર એનું એ જ નાસ્તિક થઈ ગયો એટલે આપણે સાવધાની બહુ રાખવાની મોટા સાધુ મળવા જેટલા સહેલા છે અઘરા હતા સહેલા થઈ ગયા મોટા પુરુષ ઓળખાવા અઘરા છે સહેલા થઈ ગયા પછી એમાં નાસ્તિક ભાવના આવે એનો મને કરીને સંગ કર્યો કહેવાય નહીં તો ક્યારેક આત્યંતિક કલ્યાણના માર્ગની અંદર પહોંચેલો જીવ પણ જે ભગવાનના ચરણારવિંદ સુધી પહોંચ્યો હોય પણ આ મને કરીને જો આ જે કરવાનું છે થઈ જાય ને તો ભગવાનના ચરણારવિંદ સુધી પહોંચી ગયેલો જીવ લક ચોરાસીની અંદર પણ ભરાઈ જાય નરકમાં પણ જતો રહે એની કોઈ ગેરંટી નહીં એવું છે એટલે મોટા પુરુષનો સંગ ત્રણ રીતે કરવો એક બોલો તો

અને ભાઈઓ ભાઈઓ મંડી પડ્યા અને બહેનો બહેનો મંડી પડ્યા એનો અર્થ જ એ છે કે ઉત્તમ મુક્ષો નથી એટલે મંડી પડાય છે આપણને આપણા લક્ષની ખબર નથી એટલે બીજું કરવા મંડી પડે નહીં તો મંડાય જ કેમ જેને પોતાના લક્ષની ખબર હોય એ બીજું કરવા કોઈથી મંડે ખરો આપણે જમવા બેઠા હોય અને કોઈ દિવસ યજ્ઞેશ ભગત એવું થયું કે જમવા બેઠા અને કે હવે જમવા બેઠા ત્યાં વચનાઓ વાંચવા બે ગયા બે કલાક સુધી થાળી ઉપર ને એમાંય ભાવે એવું ભોજન સામે પડ્યું ભૂખ્યા હોય ને વચનાઓત વંચાઈ ગયું એવું થાય છે કોઈ દિવસ થયું કોઈ દિવસ થાય એમ કલ્યાણના નૈમિક સાણ્યક્ષ ક્ષેત્રમાં આવ્યા પછી પણ કલ્યાણના માર્ગે ચાલ્યા પછી પણ આપણાથી જે સમયે આ જેવી કથા પૂરી થઈ એટલે આપણી વ્યથા શરૂ થઈ કેવું સરસ બોલો કથા પૂરી એટલે થાક ઉતારવાનું મોટું સાધન ક્યુ ગપ્પા જીકો વાતો કરો કોઈક પોઈન્ટ કાઢો સમજ્યા ને એ પેલું હું થયું ના હું થયું ના કેમ થયું ના થયું આનું કારણ શું છે આટલામાંમુક શું હોવા છતાંય આવું કેમ થાય છે કારણ એ છે આપણને સંપૂર્ણ રસ્તાનું નોલેજ નથી થયું આપણને સંપૂર્ણ આપણી દ્રષ્ટિ જેવી કેન્દ્રિત થવી જોઈએ એવી નથી થતી એ કરવા માટે જ આ કથા વાર્તા છે એક દિવસ તો એવું થવું પડશે જ એક દિવસ તો એવું થવું પડશે કે આ જીભે કરીને મહારાજને મોટા સાધુ સિવાય બીજી વાત કરવી ના ગમે આંખે કરીને એના દર્શન સિવાય કાંઈ ના ગમે કાને કરીને એના સિવાય બીજી વાત સાંભળવી ના ગમે જી આપણે જીભે કરીને ભગવાનના પ્રસાદને મોટા સાધુના પ્રસાદ સિવાય બીજું કાંઈ ગમે નહીં આવા જેદી થશું તે દી આપણે લાખ રૂપિયાના મોતીવાળા થશું ત્યાં સુધી હજુ પકવીએ છે ચિંતા નથી હજુ કાંઈ બગડી નથી ગયું એટલે ગભરાવાનું નહીં પકવીએ છીએ હુંય પકવું છું તમે પકવો જેટલું વહેલું જેનું મોતી પાકશે મહારાજ એટલા બધા રાજી થશે માટે મન કર્મ વચને મોટા સાધુનો સંગ કરવો એમ સ્વામી આ વાતની અંદર આપણને બધાને સમજાવે છે સ્વામીની પ્રકરણ બીજાની આ સાઈઠમી વાત છે હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણ નીલકંઠમ ભજે મહારાજની જય